વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. ચારે મહાનુભાવ મારી સાથે જોડાયેલા છે. કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓને હું સવાલ પૂછવા માંગીશ કે આખરે આ રાજનીતિ ક્યારે ખતમ થશે. કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાજપના સમયમાં આવું થતું હતું, ભાજપ કહે છે કે કોંગ્રેસના સમયમાં આવું થતું હતું, પરંતુ બંને સાથે મળીને ક્યાંક આ જે બદીઓ છે તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવા જેવું નથી લાગતું. રશ્મિકાંતભાઈ, સૌથી પહેલા આપ જણાવો. આમાં તમારી જેને કે એ હોવું જોઈએ, ઈચ્છાશક્તિ હોવી જોઈએ. ઈચ્છાશક્તિ આ સરકારમાં છે નહીં. સરકારનું એક જ કામ છે કે જે બી તત્વો હોય, જેવા પણ તત્વો હોય, આપણી તાકાત વધારો, આર્થિક તાકાત વધારો, રાજકીય તાકાત વધારો, સમાજનું જે પણ થવું થાય, મહિલા સુરક્ષાનું જે પણ થવું થાય, યુવાનોનું જે પણ થવું થાય, તમે જોયું છે કે એમને ખરેખર કોઈ એક્શન, જેને કે એક્શન જેવું છે જ નહીં. આજથી 4 વર્ષ પહેલાં જ્યારે મોદીજી અહીં મુખ્યમંત્રી હતા ત્યારે આપણે સાંભળ્યું છે અમદાવાદમાં એક લઠ્ઠાકાંડ બહુ મોટો થઈ ગયેલો. જી, એ લઠ્ઠાકાંડમાં જેટલા બી તત્વો હતા, જે પણ વ્યક્તિઓ હતા, એમને રાજકીય પીઠબળ એટલું બધું હતું. બિલકુલ રાજુભાઈ, રાજુભાઈ આપ શું કહેશો? મારે એ કેવું છે કે રાજકોટમાં લઠ્ઠાકાંડ થયું, એ કોંગ્રેસના રાજમાં થયું હતું, ને કેટલા લોકો અવસાન પામ્યા હતા, કેટલા પરિવારનો આશરો છીનવાનો હતો, આ કોંગ્રેસના મિત્ર કેમ ભૂલી જાય? રાજુભાઈ, સવાલ એ છે કે ક્યારે આ રાજનીતિ ખતમ થશે? રાજુભાઈ, સવાલ એ છે કે રાજનીતિ ક્યારે ખતમ થશે? સોતારો મળતી નહીં પતે. કોંગ્રેસના મિત્રો આજે વધુ અમારી પર આક્ષેપ કરે, પણ સૌથી વધુ રાજ તો કોંગ્રેસે કર્યું છે, એટલે જવાબદાર સૌથી વધુ કોંગ્રેસ છે. અમે હું જો એ નથી કહેવા માંગતો કે કોંગ્રેસ જવાબદાર છે કે ભાજપ, પરંતુ સાથે મળીને આ સમજ્યાના ઉકેલમાં વિચાર. સમગ્ર ગુજરાતમાં એટલા બધા બને છે. રાજુભાઈ, વલસાડમાં તમે જોયું છે ટ્રેલર માંથી તમારા પોલીસ ના કર્મચારીઓ ઉતરતા હતા દારૂ ની પેટીઓ. ગુજરાતમાં અમન છે, કોમી શાંતિ છે, એનું કારણ શું છે કે ભાજપના કાયદો ને વ્યવસ્થા ની સરકારી આપેલી પોલીસ ની ગાડી પણ છે. દારૂની બોટલો લઈ જતા હતા રાજુભાઈ. ફક્ત ને ફક્ત એક જ દુકાળ બનાવ્યો અને કોંગ્રેસના મિત્રો કૂદી પડે છે. સામાજિક અશાંતિ ભેગા તમારા ભાજપમાં હોદ્દેદાર એટલા છે. મારે એટલું જ કહેવું છે અંકિતભાઈ કે સવે સાથે મળી અને સમસ્યા બોલવા છે, સામાજિક તમને પ્રજા તમને સમજી ગઈ છે. તમે ઉકેલ કોઈ દોષારો પણ દે ન થાય, સમજી ગઈ છે રાજુભાઈ. આક્ષેપ પણ ન થાય, બોલવાનું નહીં, એવા કામ કરવાનું ચાલુ કરો. તમે ઘણું બધું ઘણા તમારા નેતાઓ બોલી ગયા છે 12 વર્ષમાં અને છેલ્લા 2 વર્ષમાં. સરકાર આખી મુખ્ય સચિવ થી માંડીને મુખ્યમંત્રી સુધી ના લોકો ગામડામાં સાંઠગાંઠ વાળા હોય છે, ટીવી પર સરસ ઝઘડશે, પણ બધા સાથે જે લોકોનું બધું સેટિંગ થતું હોય એકબીજાને સંભાળ રાખતા. હવે જે આ સંબંધોના લીધે, આ સેટિંગોના લીધે જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે કહીએ છીએ કે આપણું યુથ નેક્સ્ટ ઇઝ ધ યુથ, અને આપણે વર્લ્ડમાં બિગેસ્ટ ઇકોનોમી બીકોઝ ઓફ યુથ થવાના છે. અને આજ ની તારીખમાં હું કહું છું ને કે એવું નથી કે લેડીઝ નથી પીતી, અત્યારે તો લેડીઝ જેન્ટ્સ બધા પીએ છે. કારણ કે ફ્રીલી અવેલેબલ છે. ધેર આર 2 પોઈન્ટ્સ ઇન ધીસ. એક તો ફ્રીલી અવેલેબલ છે, એક તો એ લોકોને એનાથી સ્ટેટસ બતાવવું છે કે અમારું સ્ટેટસ છે કે અમે અગર પીએ તો. એટલે ટૂંકમાં કહી શકાય કે યુવાધન છે તે દારૂ અને દારૂના જે બુટલેગરો છે, દારૂની હેરાફેરી કરતા બુટલેગરો છે, તે તમામના લીધે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આપ ચારે મહાનુભાવ, સમયના અભાવના કારણે અહીંયા કાર્યક્રમને અંત આપવો પડશે. ચારે મહાનુભાવ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.